नमस्कार, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ચુતલ પરમાર. મારી માટી મારો દેશ અભિયાન હેઠળ રાજ્યભરમાં શરૂ થયેલ ભવ્ય અમૃત કળશ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રાનું ડભોઈ નગરમાં ઠેર ઠેર સ્વાગત ક્રમ આપ્યું હતું. મારી માટી મારો દેશ અભિયાન હેઠળ રાજ્યભરમાં શરૂ થયેલા ભવ્ય અમૃત કળશ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ડભોઈ નગરમાં શનિવારે 7/10/2023 સવારે 11 કલાકે લોક લાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હાથે કળશમાં માટી પધરાવી રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના કાર્યાલય ખાતેથી રથને પ્રસ્થાન કરાવ્યા બાદ ડભોઈ નગરના વિવિધ વિસ્તારમાં ફેરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ કળશમાં ગામની માટી નાખી હતી. આ કાર્યક્રમમાં અમૃત કળશ યાત્રા રથની સાથે ડભોઈ શહેરના 9 વોર્ડની અંદર આ અમૃત કળશ યાત્રા ફરશે. ઠેકઠેકાણે તેનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ડભોઈ વિધાનસભાના દરેક ગામડાઓમાં અમૃત કળશ યાત્રા ફરશે. મેરા દેશ મેરી મિટ્ટી કાર્યક્રમ દરમિયાન આજ રોજ ડભોઈ કૃષ્ણા સિનેમાની સામે આવેલ ભાજપ કાર્યાલયથી રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથનો પ્રારંભ કરાવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેરા દેશ મેરી મિટ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથ 7 તારીખથી લઈને 13 તારીખ સુધી ડભોઈ શહેર અને વિધાનસભાના અલગ અલગ ગામડામાં ફરશે. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા મહામંત્રી બ્રહ્મભટ્ટ, ડભોઈ શહેર પ્રમુખ સંદીપભાઈ શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન, કિશોરભાઈ સોલંકી, ભાજપના આગેવાન ભાવેશભાઈ નડા, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ અને વિશાલ શાહ, એમએચ પટેલ, વડોદરા જિલ્લા ઉપપ્રમુખ અશ્વિન પટેલ, વકીલ, ભાજપ અને નગરપાલિકાના સદસ્ય અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. મેરા ગામ મેરી મિટ્ટી રથ વિસ્તારમાં ફરી અને દિલ્હી માટે મોકલવામાં આવશે. મારી માટી મારો દેશ અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપ આજે દરબાવતી ડભોઈ નગર ખાતેથી ડભોઈ વિધાનસભાના તમામ ગામોમાં, તમામ નગરોમાં ભારતીય જનતા પક્ષના આગેવાનો, કાર્યકરો લોકો પાસે જશે. દરેક ગામની માટી કળશમાં ભેગી કરવામાં આવશે. જ્યાં માટી ના મળે ત્યાં ચોખા એટલે કે અક્ષત, એનું પણ હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને આપણા સમાજમાં ખૂબ જ મહત્ત્વ છે, એટલે અક્ષત ભેગા કરવાના. અને આ તમામ ગામોમાંથી માટી અને અક્ષત ભેગા કરીને જિલ્લા મથકે, જિલ્લા મથકેથી રાજ્ય મથકે અને પછી દિલ્હી ખાતે જે આ ભવન બનવાનું છે ત્યાં આગળ આનો ઉપયોગ કરવામાં આવશે. આપના મારફત તમામ નાગરિકોને અપીલ કરું છું કે ભારતીય જનતા પક્ષના આગેવાન કાર્યકરો આપની પાસે કળશ લઈને આવે ત્યારે શક્ય હોય તો માટી ગામની, તમારી પોળને, તમારા મહોલ્લાની અથવા તો તમારા ઘરમાંથી ચોખાના ચપટી દાણા આ કળશમાં પધરાવજો અને આપ એનું યોગદાન આપજો, જેનાથી જ્યારે પણ આપ દિલ્હી જાઓ ત્યારે સ્મારક જોઈને કહી શકો કે આમાં તમારું પણ કંઈક યોગદાન છે. આજે જે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, 13 તારીખ સુધી આ અભિયાન સમગ્ર વિધાનસભામાં રહેશે. નગરમાં વોર્ડ વાઇઝ 9 વોર્ડમાં અને તાલુકામાં 83 ગ્રામ પંચાયતો છે, ત્યાં 83 ગ્રામ પંચાયતોમાં આ અભિયાન આજથી શરૂ કરવામાં આવશે. હું આપ સૌને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આમાં સહયોગ કરવા અપીલ કરું. નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.